પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોર્સ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજનો દિવસ એટલે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ ગયા આખા અઠવાડિયા દરમિયાન પ્રભુએ આપણા બધાની સંભાળ લીધી અને નવું અઠવાડિયું શરૂ થાય છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે નવા અઠવાડિયાનો નવો આશીર્વાદ પ્રભુ આપણને આપે આજે જે પ્રોમિસ ગીતશાસ્ત્ર તેનો એકત્રીસમો અધ્યાય અને ચોથી કલમ એકત્રીસ અને ચાર ત્યાં દાઉદ લખે છે મારે સારું જે ઝાડ તેઓએ ગુપ્ત રીતે પાથરી છે તેમાંથી મને કાઢ કેમ કે તું મારો આશ્રય છે મારો આશ્રય બનનાર છે દાઉદની આ વિનંતી કે તેઓએ મારા માટે ગુપ્ત રીતે જાડ પાથરી છે જાડ પાથરવી છે જે ઝાડ શબ્દ છે ને એ જ્યારે કોઈ શિકારી વ્યક્તિ શિકારને ફસાવવા માટે કોઈક ખુલ્લા મેદાનમાં કે જંગલમાં જાડ પાથરે અને એમાં પક્ષીઓ કે પ્રાણીઓ ફસાય ત્યારે એ આખો બનાવ જોવા માટે શિકારી દૂર ઊભો રહે એ શબ્દ પ્રયોગ અહીંયા આગળ વાપર્યો છે કે મને ફસાવવા માટે ઝાડ પાથરી છે જુદા જુદા આયોજનો કર્યા છે ને દૂરથી જોયા કરે છે એના ઉપર નિરીક્ષણ કરે છે એના પર વ્યક્તિઓને ઠરાવ્યા છે એવું અહીંયા એનો મિનિંગ થાય છે તેમાંથી મને કાળ ઝાડમાં હું ફસાઈ ગયો છું મને કાળ ઝાડમાં હું ફસાવ નહીં માટે મને સહાય કર અને એનું કારણ છે પ્રભુ ઈશ્વરનું પ્રોમિસ વચન છે કે તું જ મારો આશ્રય છે તું જ મારો કિલ્લો છે તું જ મારો બચાવના છે હવે આ જે દાઉદનો સ્વઅનુભવ જે એણે વેઠ્યું છે એ બાબત પ્રભુની આગળ એ લાવે છે બહાર કાઢવાની બાબત એમાંથી તું મને મુક્ત કર એમાંથી તું મને બચાવ આ વચનમાં એક ભવિષ્યવાણી જોવા મળે છે આ ગીતમાં એકત્રીસમાં ગીતમાં પ્રભુ ઈસુ વિશેની એક ભવિષ્યવાણી છે જે હું આગળ તમને કહું છું મારી નાખવા માટે પ્રયત્ન કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ મારી નાખવા માટે જાડ પાથરી શાસ્ત્રીઓ છે શિયો છે યાજકો છે જે એની વિરોધમાં હતા જુદા જુદા આક્ષેપો મૂકતા હતા એને ફસાવવા માટે જુદા જુદા પ્રશ્નો પૂછ્યા એને ફસાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને મને ફસાવવા માટે જે દાઉદ કહે છે મને ફસાવવાને માટે જાડ પાથરી છે એ જ બાબત ભવિષ્યમાં જ્યારે લખ્યું ત્યારનું ભવિષ્ય એટલે પ્રભુસુ ખ્રિસ્તના વખતમાં એ પરિપૂર્ણ થયું પણ પ્રભુસુ ખ્રિસ્ત એ તો પર મરણ પામવા માટે જ આવેલા પણ જ્યારે ગેદસેમાની વાડીમાં પ્રભુસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા માટે ગયા ત્યારે ત્યાં પ્રાર્થના કરી બાપ જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર અહીં આગળ જે નકારાત્મક બાબત છે પરંતુ હકારાત્મક બાબત પાછળ પ્રભુ ઈશુએ કહ્યું તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં તારી ઈચ્છા છે તો હું આ પ્યાલો પીશ જ તેઓએ મને સપડાવવાને માટે મારે સારું તેઓએ ગુપ્ત રીતે ઝાડ પાથરી છે એ જ બાબત જે દાઉદ જે અનુભવ પસાર કરી રહ્યો છે એ જ અનુભવ પ્રભુ ઈસુએ પણ કર્યો અને એ છેલ્લે પ્રભુ ઈસુએ કહ્યું જે વધસ્તંભ પરથી કે તારા હાથમાં મારો આત્મા સોંપું છું પ્રભુ ઈસુએ જ કહ્યું ઝાડ પાથરી છે ઝાડમાં હું ફસાયો છું ને એના માટે તો હું આવ્યો જ છું વધસ્તંભ મરણ પામવા તારી ઈચ્છા પૂરી કરવા માટે જ આવ્યો છું અને હવે તારી ઈચ્છા પરિપૂર્ણ થઈ છે તો તારા હાથમાં મારો આત્મા સોંપું છું આશ્રય તું છે રક્ષણ કરનાર તું છે દાઉદ કહે છે હવે એ જ બાબતને આપણે ઈસુ ખ્રિસ્તના મરણ પછી પચાસમાંના દિવસે મંદિરની સ્થાપના થઈ ત્રણ હજાર માણસો ઉમેરાયા પછી પાંચ થયા અને પછી આગળ વધતા જ ગયા અને મંડળીનો વિકાસ થયો અને સાઉલ મંડળીની સતામણી કરવા માટે આગળ આવ્યો બધું જાણીએ છીએ ત્યારે સ્ટેફનને જ્યારે એ લોકો પથ્થરે મારતા હતા ને ત્યારે સ્ટેફને કઈ પ્રાર્થના કરી મારા આત્માનો પ્રભુ તું સ્વીકાર કર મારા આત્માનો સ્વીકાર કર એ સ્ટેફને પ્રાર્થના કરી ક્યારે પ્રાર્થના કરી મરણ પામતા પહેલાં જીવતો હતો ત્યારે પ્રાર્થના કરી મરણ પામ્યા પછી કોઈ આત્મા માટે પ્રાર્થના થતી નથી ને કરી શકાય નહીં કોઈ ફેરફાર થઈ શકે નહીં જ્યાં સુધી વ્યક્તિ જીવતી હોય ત્યાં સુધી જ આપણે આત્મા માટે પ્રાર્થના ને સ્ટેફને કહ્યું મારા આત્માનો સ્વીકાર કર પ્રભુ તારી પાસે આવું છું મારો સ્વીકાર કર પછી મરી ગયો એટલે ઘણી બધી વખતે આત્મા માટે પ્રાર્થના કરવામાં આવતી હોય મરણ પ્રસંગે આપણે જઈએ છીએ ત્યારે જ્યારે મરણ પ્રસંગ કબ્રસ્તાને જઈને પાછા આવીએ ત્યારે ઘણા જણ એવી પ્રાર્થનામાં શબ્દો બોલે છે પ્રભુ તેમના આત્માને તમે તમે એમના આત્માને સંભાળો એમના આત્માને શાંતિ આપો એવી પ્રાર્થના આપણાથી થાય નહીં બાઇબલ આધારિત નથી પણ આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના અદ્ભુત વચનને માટે પ્રોમિસને માટે તમે અમારો આશ્રય ઘડ અને કિલ્લો છો દાઉદના જીવનમાં એ બન્યું ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય કરો આ મેન